जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 11-8 विषय मनोविज्ञान पाठ 8 व्यक्तित्व, जेमा अपना अगाउना लेक्चरों में आत्मवृत्तार पद्धति के व्यक्तित्व नु मापन करवा माटे आत्मवृत्तार पद्धति जेमा मिनेसोटा विविध लक्षित व्यक्तित्व संशोधनिका MMPI आईजेंटनी व्यक्तित्व प्रश्नावली EPQ 16 व्यक्तित्व घटकों की संशोधनिका 16 व्यक्तित्व घटकों की संशोधनिका कसोटी प्रक्षेपण प्रविधिओ में रोशार्टनी साइना दागानी कसोटी विषय अधिप्रत्यक्ष कसोटी रोजविंगनी चित्र वैफल्य कसोटी वाक्य पूर्ति कसोटी जनो अभ्यास अपने करो ए उपरांत स्व ने स्व नो अर्थ स्व ने कई रीते समझी सकाय स्वनी व्याख्या हमें अपने अभ्यास करवानी छे के क्रच अने क्रच फील्डे आपेली स्वनी व्याख्या स्व व्यक्ति नो स्व एटले व्यक्ति पोताने जे रीते जुए ते आ व्याख्या आपेली छे क्रच अने क्रच फील्डे के व्यक्ति नो स्व एटले व्यक्ति पोताने स्व एटले व्यक्ति पोताने जे रीते जुए ते व्यक्ति पोताने जे रीते जुए ए व्यक्ति नो स्व छे स्व એટલે પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેનો પોતાના સંબંધના જે અર્થે કરે તે આ વ્યાખ્યા આપી ભીખુભાઈ સ્વામી કે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થ કરે તે એટી જર્સિલ સ્વની વ્યાખ્યા આપેલી છે. સ્વ એટલે સાધુ એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી. સ્વ જટિલ એકમ છે, એ બહુ ઘટનાત્મક બંધાર વાળો છે કે બહુ ઘટનાત્મક બંધારણ વાળો એ જો આમ દરેક વ્યક્તિ હું છું એટલે પોતાનો હોવાનો અનુભવ દરેક વ્યક્તિનો હું છું એટલે કે પોતાનું અસ્તિત્વ કે પોતાનો હોવાનો અનુભવ હું શું કરી શકું નો અનુભવ પણ સ્વ ને લીધે શક્ય બને. ઘણી વખત હું શું કરી શકું તો આવો અનુભવ કેમ થાય તો આવા અનુભવ પાછળ પણ ક્યાંક ને ક્યાંક આપણો સ્વ જે છે એ સ્વ જવાબદાર છે. દરેક વ્યક્તિ પોતાના સ્વના ખ્યાલના સંદર્ભમાં જ પોતાના પ્રત્યેક અનુભવ અર્થઘટન કરે છે. સ્વ વિશે ઉપરી સમજણ દ્વારા સ્વનું સ્વરૂપ નીચે મુજબ સ્પષ્ટ કરી શકાય. સ્વનું આત્મલક્ષી સ્વરૂપ અને સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. સ્વનું બે સ્વરૂપ છે. એક આત્મલક્ષી સ્વરૂપ સ્વ જે છે એ સ્વનું આત્મલક્ષી સ્વરૂપ સ્વનું આત્મલક્ષી સ્વરૂપની વાત કરીએ તો સ્વનું આત્મલક્ષી સ્વરૂપ વ્યક્તિના એવા ગુણ લક્ષણોનું સૂચન કરે છે કે જે તેને કે તેણીને અન્ય કરતાં જુદા પાડે છે કે વ્યક્તિ જે છે આત્મલક્ષી સ્વરૂપ કોને કહેવાય તો કે વ્યક્તિનું આત્મલક્ષી સ્વરૂપ એટલે એવું સ્વરૂપ જે વ્યક્તિને બીજા અન્ય કરતાં જુદા પાડે અલગ તરી આવે કે અલગ ઓળખ ઊભી કરે. જ્યારે વ્યક્તિ પોતાના નામથી પોતાની ઓળખાણ આપે કે હું પ્રિયા છું અથવા હું પોતાના ગુણ દર્શાવે કે હું પ્રમાણિક છું અથવા પોતાની ગર્ભિત શક્તિ કે કૌશલ્ય દર્શાવે હું કવિ છું અથવા પોતાની માન્યતા દર્શાવે હું નસીબમાં માનું છું ત્યારે વ્યક્તિ સ્વના આત્મલક્ષી સ્વરૂપની પ્રત્યક્ષતા કરે છે. ત્યારે વ્યક્તિ પોતાનામાં રહેલી આત્મલક્ષી સ્વરૂપની કે પોતે શું છે
એ પોતાનામાં રહેલી આત્મલક્ષી શુદ્ધની સ્પષ્ટતા કરે, હું કવિ છું એમ દર્શાવે, હું પ્રમાણિક છું, હું પ્રિયા છું. તો આ વસ્તુ શું દર્શાવે કે વ્યક્તિની આત્મલક્ષી સ્વરૂપ દર્શાવે છે. એકમાં ઓળખ આપે છે, એકમાં પોતાના ગુણ દર્શાવે છે, એકમાં પોતાનામાં રહેલા કૌશલ્ય દર્શાવે છે, અને એકમાં માન્યતા દર્શાવે. ગુણ, કૌશલ્ય, માન્યતા, આ દરેક વસ્તુ દર્શાવે છે. જ્યારે કે હું પ્રિયા છું એવું જે કહે છે તો ત્યાં વ્યક્તિ પોતાની ઓળખ દર્શાવે છે. હું પ્રમાણિક છું એવું કહે છે તો ત્યારે વ્યક્તિ પોતાના ગુણો દર્શાવે છે. હું કવિ છું આવું જ્યારે કહે છે ત્યારે તેનામાં રહેલા વ્યક્તિના રહેલા કૌશલ્ય દર્શાવે છે. અને હું નસીબમાં માનું છું આવું કહે છે ત્યારે વ્યક્તિ પોતાની રહેલી માન્યતા દર્શાવે છે. આમ સ્વના આત્મલક્ષી સ્વરૂપને સ્પષ્ટ કરે છે. ત્યારબાદ બે, સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપની વાત કરીએ તો કે સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એટલે સ્વ જેવો છે તેવો જ અને તેના તેજ સ્વીકારવો. વસ્તુલક્ષી સ્વરૂપમાં સ્વ જેવો છે તેવા જ સ્વરૂપમાં સ્વીકારવો એટલે સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. આપણે પ્રારંભમાં ખલજગ્યા પૂર્વની પ્રવૃત્તિ કરતી વખતે જોયું કે વ્યક્તિનું સ્વ વિશેનું વર્ણન, જેમ કે હું ગાયક છું, તે સ્વનું કરતા તરીકે એટલે કે પ્રવૃત્તિ કરનાર તરીકેનું પાસું દર્શાવે છે. જ્યારે સ્વયં કે હું ગાયક છું ત્યારે વ્યક્તિ જે છે એ વ્યક્તિનું કરતા તરીકેનું પાસું દર્શાવે છે, તરીકે એટલે કે પ્રવૃત્તિ કરનાર તરીકેનું પાસું દર્શાવે છે. જ્યારે વ્યક્તિ એમ કહે કે હું જલ્દીથી રડી પડું છું તેવી વ્યક્તિ છું, ત્યારે વ્યક્તિ સ્વનું વિષય વસ્તુ તરીકે વર્ણન કરે, કે વ્યક્તિ એવું વર્ણન કરે કે હું ઝડપથી રડી પડું છું, ત્યારે વ્યક્તિ પોતાના વિષય વસ્તુ તરીકેનું સ્વરૂપ દર્શાવે છે. તે જલ્દી પર્યાવરણથી અસર પામે છે કે તેની પર્યાવરણની જલ્દી અસર પડે છે. કર્તા તરીકે સ્વ પોતાને ઓળખાવવા સતત પ્રયાસ કરે છે. સ્વ એ કર્તા તરીકે જ્ઞાતા છે. સ્વ એ હંમેશા પોતે કર્તા તરીકે ઓળખાવાનો પ્રયત્ન કરે છે. સ્વવિકાસ અને સ્વનિયમન. સ્વવિકાસની વાત કરીએ તો નાની વયમાં બાળક બોલતા શીખે એ પહેલાથી તેનામાં સમજણનો વિકાસ થઈ ચૂક્યો હોય છે. જ્યારે બાળક નાનું બાળક હોય, આ નાનું બાળક બોલતા શીખે, આ બોલતા શીખે એ પહેલા એ બાળકમાં વિચાર જે છે એ વિચારનો સમજણનો વિકાસ થઈ ગયો હોય છે. બાળક બોલતા શીખે એ પહેલા જ બાળકમાં વિકાસ થઈ ગયો હોય છે સમજણનો. આપણે બાળકોને જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપી શકીએ કે નહીં તે બાબત બાળકના વિકાસમાં મહત્વની વાત બની રહે છે. કે બાળક જે છે એ બાળક વિકાસમાં આપણે જે જરૂરિયાતો છે પ્રત્યે ધ્યાન આપીએ છીએ એ ધ્યાન આપીએ છીએ કે નહીં તે બાબત બાળકના વિકાસમાં મહત્વની છે. કે બાળકની જરૂરિયાત જે છે એ બાળકની જરૂરિયાત ઉપર આપણે ધ્યાન આપીએ છીએ કે નહીં એ ઉપર મહત્વની વાત બની રહે છે. બાળક માતા પિતાને, આસપાસના લોકો બાળકને કઈ દ્રષ્ટિએ જુએ છે? બાળક માતા પિતાને અને આસપાસના લોકોને કઈ દ્રષ્ટિએથી જુએ છે, તેના વિશે શું કહે અને તે કઈ રીતે બોલે છે તે બાળક ધ્યાનથી સમજે છે. આ બધી બાબતોને આધારે પોતાનું સ્વ મૂલ્યાંકન કરે છે. કે બધું બાળક નિરીક્ષણ કરે છે અને એ બાળક પોતાની જાતે જ પોતાનું સ્વનું મૂલ્યાંકન નિરીક્ષણ કરે છે. આ ઉપરથી એ પોતાનો ખ્યાલ અભિપ્રાય બાંધે છે. સ્વ વિકાસ સાથે પ્રત્યુ ચાર બાબતો જોડાયેલી છે. એક, પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ. કે સ્વ વિકાસ માટે ચાર બાબતો જોડાયેલી છે. કે પોતાની નજરમાં પોતાની છાપ, માતા પિતા, કુટુંબના સંસ્કાર તેમજ બાળપણમાં અન્ય દ્વારા મળતી માહિતી કે સંદેશાઓ,
ત્રણ આસપાસના લોકો તેમજ વાતાવરણ સાથે બાળકનો સ્વભાવ ચાર જીવનના આદર્શ મૂલ્યો અને ધ્યેયો માતા પિતા તરફથી બાળકને મળતી હોપ કે બાળક જે છે એ બાળકને માતા અને પિતા દ્વારા જે હોપ મળે છે એ બાળકને લેવાતી કાળજી માતા પિતા બાળકને કેવી કાળજી લે છે લોકોનો બાળકના બાળકમાં વિશ્વાસ વગેરે બાળકનો બાળપણમાં બાળપણમાં પોતે એક વિશ્વાસપાત્ર તેમજ પસંદગીપાત્ર વ્યક્તિ છે તેવો ભાવ જન્મે છે કે બાળકને એક એવો ભાવ જન્મે છે કે લોકો મારા ઉપર વિશ્વાસ મૂકે છે લોકોનો હું પસંદગીપાત્ર છું લોકો મારા ઉપર વિશ્વાસ મૂકે છે એવો ભાવ જન્મે છે આથી બાળકનો હકારાત્મક સ્વવિકાસ એટલે કે બાળકનો પોઝિટિવ સ્વવિકાસ થાય છે બાળક હંમેશા હકારાત્મક શબ્દ અને હકારાત્મક વાતાવરણમાં ઉછેરવું જોઈએ આથી બાળકમાં હકારાત્મક સ્વપ્રતિમાઓનો વિકાસ થાય હંમેશા બાળકને પોઝિટિવ વાતાવરણમાં ઉછેર કરવો જોઈએ જેથી બાળક જે છે એ બાળકનો પોઝિટિવ વિકાસ થાય હકારાત્મક વિકાસ થાય છે અને તે સુંદર વિકાસ થાય છે બાળક હંમેશા પોઝિટિવ વિકાસ થાય હકારાત્મક વિકાસ થાય નેગેટિવ બાબતોથી બાળક દૂર રહે નકારાત્મક બાબતોથી બાળક દૂર રહે જો હકારાત્મક પોઝિટિવ બાબતોનો બાળકનો વિકાસ થયો હોય તો બાળકનો સ્વ જે છે એ પોઝિટિવ બન્યો રહે છે ત્યારબાદ સ્વના પ્રકારો સ્વ એટલે પોતાના વિશેનો ખ્યાલ સ્વ કોને કહેવાય સ્વ એટલે પોતાના વિશેનો ખ્યાલ હિંગિસના મતે સ્વ વિશે ત્રણ રીતે વિચાર કરી શકાય હિંગિસ છે મનોવૈજ્ઞાનિક હિંગિસ વાસ્તવિક સ્વ પેલું છે વાસ્તવિક સ્વ જ્યારે આપણે આપણા વર્તમાન સમયમાં રહેલા ગુણ દોષો વિશે વિચારીએ ત્યારે તે આપણો વાસ્તવિક સ્વ કહેવાય કે આપણે આપણા હાલમાં વર્તમાન સમયમાં આપણામાં કેવા ગુણો છે અને આપણામાં કેવો દોષો ખામી છે એના વિશે જ્યારે આપણે વિચાર કરતા હોઈએ તો એ આપણો વાસ્તવિક સ્વ કહેવાય બે સંભવિત સ્વ સંભવિત સ્વમાં જ્યારે આપણે કેવા બની શકીએ તે વિચાર કરીએ ત્યારે આપણે સંભવિત છું કે આપણે ભગતસિંહ જેવું બનવું આપણે સચિન તેંડુલકર જેવું બનવું કે આપણે ગાંધીજી જેવું બની હવે આપણે જ્યારે સંભાવના કરીએ તો એ આપણો સંભવિત સ્વ કે આપણે કોના જેવા બનવા માંગીએ છીએ એ આપણો સંભવિત સ્વ છે અને ત્રીજું સ્થાન આદર્શ સ્વ આદર્શ કે આપણે કોના જેવું બનવું આપણે કેવા બની શકીએ કે આપણે સંભવિત સ્વ કે આપણે કેવા બની શકીએ કે આપણે સંભવિત સ્વ કે આપણે ભગતસિંહ જેવા બની શકીએ દેશદાજવાળા દેશ માટે જાન કુર્બાન કરનારા તો એ આપણો સંભવિત સ્વ જ્યારે આદર્શ ત્યારે આપણે કોના જેવું બનવું જોઈએ ત્યારે તે આપણો આદર્શ સ્વ કે આપણે સ્વામી વિવેકાનંદ જેવું બનવું જોઈએ તો એ આપણો આદર્શ સ્વ છે જો વ્યક્તિના આદર્શ સ્વ કરતાં તેનો વાસ્તવિક સ્વ જુદો હોય તો વ્યક્તિ સમાયોજન સાધવા મુશ્કેલી સર્જે કે વ્યક્તિનો આદર્શ સ્વામી વિવેકાનંદ જેવું હોય ને આપણે ગુંડાગર્દી જેવા કામ કરતા હોય તો એ વિપરીત તો એ સમાયોજન સાધી શકતા નથી આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ વચ્ચે જેમ અંતર વધતું જાય તેમ વ્યક્તિ વધુ ને વધુ તંગદિલીનો ભોગ બને છે અને ક્યારેક ત્યાં વ્યક્તિત્વ માટે નુકસાનકારક પણ બની શકે આથી સ્વ વિશે વધુ સમજ કેળવવી ખૂબ ઉપયોગી છે સ્વના સ્વનિયમન અને સ્વની પદ્ધતિઓ સ્વનિયમન જીવન પરિવર્તનશીલ છે જીવનમાં વ્યક્તિ પોતાની જરૂરિયાતોની તૃપ્તિ માટે સતત પ્રવૃત્તિ કરે છે વ્યક્તિ છે એ પોતાની જરૂરિયાતોને તૃપ્ત કરવા માટે હંમેશા પ્રવૃત્તિમાં રહે છે
જરૂરિયાતોની તૃપ્તિના માર્ગમાં વ્યક્તિ ક્યારેક સંજોગો આધીન થવું પડે છે, ક્યારેક એ જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યક્તિ આધીન થાય છે, ક્યારેક સંજોગો સામે બાદ ભેળવી પડે છે, અથવા કપરા સમયે વ્યક્તિ પોતાની જાતને સંયમમાં રાખી ખૂબ જ જરૂરી છે. આમ જીવનમાં મહત્વના ધ્યેયોની સિદ્ધિ માટે વ્યક્તિએ સ્વનિયમન કરવું પડે છે. તો જીવનમાં ધ્યેયો પરિપૂર્ણ કરવા માટે વ્યક્તિએ સ્વનિયમન કરવું પડે છે. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ. હવે જ્યારે આપણે મળીએ ઓનલાઈન મનોવિજ્ઞાનમાં, ત્યારે છેલ્લો ટોપિક સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. એ પહેલાં યુનિટ કસોટી જે છે એમાં આ વખતે 7 અને 8 બંને પાઠો છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને પાઠો વાંચી અને કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.